પાડીના ઓરવાડ ગામે એક દુકાનમાં બલ્લી મટકાનો જુગાર મારતા એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો. પારડી તાલુકાના ઓરવાડ ગામે લુહારીની દુકાન ઉપર જાહેરમાં વલ્લી મટકાનો જુગાર રમતા એક ઈસમને પારડી પોલીસે ઝડપી પાડ્યો હતો. પારડી પીઆઈ મયુર પટેલની ટીમને મળેલ બાતમીના આધારે ઓરવાડ ગામે પરિયા તરફ જતા મુખ્ય રોડ ઉપર ચાર રસ્તા પાસે આવેલ લુહાની દુકાનમાં રેડ કરી હતી. તે દરમિયાન સરજીરામ મહાદેવ ચૌહાણ રહેવાસી ઓરવાડ જીતુભાઈની ચાલ પારડીની પોલીસે ધરપકડ કરી હતી અને વલ્લી મટકાનો જુગાર રમાડતાનો સામાન રોકડા 520 સહિતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને ગુનો નોંધી આગળની તપાસ ભરૂચ મહિલા મોરચા દ્વારા વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરાયા. ભાજપ મહિલા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત ભરૂચ શહેરમાં આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ભરૂચ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલાઓએ સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરતો કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદના પૂર્વ મેયર અને ભરૂચના મહિલા મોરચાના પ્રભારી મીનાક્ષીબેન પટેલ તેમજ વડોદરાના સિદ્ધિબેન જોશીના હસ્તે જિલ્લાનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્ય અને જિલ્લાનું નામ રોશન કરનાર મહિલાઓને બાળકીઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા, જેમાં પાયલોટ ઉર્વશી દુબે, સંગીતકાર જાનવી મીઠાઈવાલા, પૂજાબેન ચોકસી, નેશનલ શૂટર ખુશી ચુડાસમા, જાનવીબેન ભટ્ટ, પ્રિયાંશીબા ચૌહાણ સહિતની મહિલાઓનું સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, ફતેસિંહ ગોહિલ, મહિલા મોરચાના કામિનીબેન પંચાલ અને મહિલા કાર્યકરો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચથી રિપોર્ટર અભિષય સંકલ્પ ન્યૂઝ. ભરૂચ જિલ્લાની અંદર આજે મહિલાઓનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. સુષ્મા સ્વરાજ કે જેઓએ પોતાનું જીવન સમાજ માટે પોતે યોગદાન આપ્યું છે સમાજ માટે અને એમણે જે દેશની અંદર ગૌરવ પ્રાપ્ત કર્યું છે એવા સુષ્મા સ્વરાજના નામના એવોર્ડથી અમારા ભરૂચ જિલ્લાની અંદર બહેનોને નવાજવાનું કામ થઈ રહ્યું છે. આજે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર મહિલા ટીમ દ્વારા આજે આ બહેનોને નવાજવાનું કામ થઈ રહ્યું છે ત્યારે અમે સૌ ખૂબ જ હર્ષ અને લાગણી અનુભવી રહ્યા છીએ. આ કાર્યક્રમ ભૂતકાળમાં કોઈ દિવસ ક્યાંય પણ જોયો નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ્યારે શાસન ચાલી રહ્યું છે ત્યારે આવા બહેનોને સમાજમાંથી શોધી શોધીને કોઈ આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે કે ધાર્મિક ક્ષેત્રે કે કોઈ શિક્ષણની ક્ષેત્રે પણ જે બહેનો આગળ આવી છે એ બહેનોને આજે અમે અહીંયા સુષ્મા સ્વરાજના નામનો એવોર્ડ આપીને એમને નવાજવાનું કામ કરી રહ્યા છીએ ત્યારે સમગ્ર ટીમ આજે ખૂબ જ હર્ષ અને લાગણી અનુભવી રહ્યા છીએ. પારડી શહેર ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષના જન્મદિન નિમિત્તે વાત્સલ્યશાળાના દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરાઈ. ભાજપના હોદ્દેદારોએ સરકારી હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું. પારડી શહેર ભાજપ દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિવસને આજરોજ પારડી સરકારી દવાખાનામાં ફ્રૂટ વિતરણ કાર્યક્રમ અને પારડી વાત્સલ્ય સ્કૂલમાં દિવ્યાંગ બાળકો સાથે ભોજન કરી બાળકોને ભણામાં ઉપયોગી પ્રોજેક્ટર ભેટ સ્વરૂપે આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. માનવ સેવા આરોગ્ય કેન્દ્રના ચેરમેન દિનેશભાઈ શાકરિયા, ભાજપ જિલ્લા મહામંત્રી શિલ્પેશ દેસાઈ, પારડી શહેર પ્રમુખ મહામંત્રી યુવા ભાજપ પ્રમુખ જયસિંહ ભરવાડ સાથે તાલુકા ભાજપ પ્રમુખ મહેશ દેસાઈ, મહામંત્રી મુકેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મિત્તલબેન પુનિતભાઈ પટેલ કાર્યકર્તા એકત્રિત થયા હતા અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સી આર પાટીલનો જન્મદિવસ સેવા કે કાર્ય થકી ઉજવ્યો હતો, જેમાં પારડી રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પારડી કોલેજ પાછળ આવેલ વાત્સલ્ય શાળામાં દિવ્યાંગ બાળકો સાથે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. બાળકોએ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. બાદમાં બાળકોને ચોકલેટ વિતરણ કરવામાં આવી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, માનવ સેવા આરોગ્ય કેન્દ્રના ચેરમેન દિનેશભાઈ શાકરિયા, સ્વામી હરિપ્રસાદ દાસજી અને સંપૂર્ણ સંસ્થા વતી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિવસની શુભકામના આપી હતી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.